કળિયુગ જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ સમસ્યાઓ વધુ વિકટ અને વધુ વિશાળ બની રહી છે। દેવો અને દૈત્યો વચ્ચે, રામ અને રાવણ વચ્ચે જેવા યુદ્ધો ચાલતા, આવા યુદ્ધો ઘર ઘરમાં ચાલી રહ્યા છે, ઘર ઘર સળગી રહ્યા છે। કેવા સંબંધો હતા, સંબંધોની કેટલી મોટી ગરિમા હતી, પિતા પુત્ર ભાઈ બહેન, ઘર એટલે એમ કહી શકાય કે નાનકડું સ્વર્ગ હતું। પણ આજે આ બધા સંબંધોમાં જાણે હોળી પ્રગટી હોય ને આવું લાગે। જ્યારે જ્યારે વિચરણમાં નીકળીએ એવી એવી સમસ્યાઓ સાંભળીએ છીએ ને, આજે કથામાં એક નાની વાત યાદ રાખવા જેવી કહેવી છે। કોઈ પણ સંબંધ હોય, પિતા પુત્રનો હોય, મા દીકરાનો હોય, ભાઈ બહેનનો હોય, સાસુ સસરાનો હોય, કે પછી ગુરુ શિષ્યનો હોય, કે પછી ભક્ત કે ભગવાનનો હોય, એટલે કે આલોકના સંબંધ કે પછી પરલોકના સંબંધ, આ બધા સંબંધ એનો એક જ બંધ છે, એનું એક જ બંધન છે, એનો એક જ બ્રિજ છે। એ કયો બ્રિજ છે, આ સંબંધોને સલામત રાખવાની ચાવી કઈ છે? આવો અમેરિકાનું એક સમયનું સૌથી વધારે વંચાતું અને વહેંચાતું પુસ્તક સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, આ પુસ્તકના લેખક સ્ટીફન કવી હતા। 30 મિલિયન કરતા વધારે આ પુસ્તકની કોપી સોલ્ડ આઉટ થઈ હતી। દુનિયાની તમામ ભાષાઓમાં આ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે। ફક્ત 7 બાબતો આમાં લેવામાં આવી છે, જેમાંની પાંચમી વિગત, પાંચમી બાબત, સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ, એટલે કે પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવા પ્રયત્ન કરો, પછી સામેવાળી વ્યક્તિ તમને સમજે એવો આગ્રહ રાખો। આ એક બાબત ઉપર આ વ્યક્તિએ એટલી સુંદર છણાવટ કરી છે, ત્યારબાદ તો દુનિયાભરમાં એ વાતનો એટલો બધો વિસ્તાર થયો છે। ટૂંકમાં સામેવાળી વ્યક્તિને સમજાવવા કરતા પહેલા આપણે તેને સમજીએ અને એ વધારે હિતાવહ છે, એટલે કે લિસન બિફોર ટુ સ્પીક। આજના મોટાભાગના પ્રશ્નો બોલવાથી જ સર્જાય છે, માણસ થોડું સાંભળતા શીખી જાય ને તો ઘણું બધું શીખી જાય। કિસી મહાત્માને બડા અચ્છા લિખા, જીવન જીને કે લીએ ઇન દો શક્તિ કી હી જરૂરત હૈ, એક સમજ શક્તિ ઓર સહન શક્તિ, જીવન જીને કે લીએ ઇન દો શક્તિ કી હી જરૂરત હૈ, એક સમજ શક્તિ ઓર એક સહન શક્તિ। આ સમજણ એટલે શું, સામેવાળી વ્યક્તિ, એની સ્થિતિ, એની મર્યાદા, એની લાયકાત એને સમજવી। પણ આજનો અહંકારી બનેલો માણસ, હું જ સાચો છું, મારી વાત જ સાચી છે, આ આગ્રહ એટલી હદ સુધી સેવે સામેવાળી વ્યક્તિ પણ મારી હામાં હા ન પાડે ત્યાં સુધી એ વ્યક્તિ પણ સાચી નથી, આવી અથડામણોથી ઘર ઘર તૂટી રહ્યા છે, સળગી રહ્યા છે, સંબંધ માત્ર એના ચૂરે ચૂરા થઈ રહ્યા છે। તમે ઇંગ્લિશમાં સિક્સ લખો, તમારી સામે કોઈ વ્યક્તિ ઊભી હોય એને પૂછવા કેટલા છે, ઇંગ્લિશમાં તમને સિક્સ દેખાય છે, તમે લખ્યા છે, પણ સામેવાળી વ્યક્તિ જ્યારે સામેની સાઈડથી વાંચે ને એને 9 દેખાશે। ઘણીક વાર સામેવાળી વ્યક્તિ જે બોલે છે એનો એંગલ છે, એ એંગલ પર તમે જાઓ ને ત્યારે તમને પણ એની વાત ખરેખર સાચી લાગે, પણ તમે તમારા દ્રષ્ટિકોણથી, તમારા એંગલથી જ સામેવાળી વ્યક્તિને જોયા કરો ને ત્યારે ઘણા બધા પ્રશ્નો સર્જે। ગુણાત્યાનંદ સ્વામી એટલા માટે જ કહે છે ને વાતમાં, જેટલો બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલો જો પોતાને સમજવાનો હોય તો કોઈ વાતની કસર જ ન રહે। આપણા ધર્મશાસ્ત્ર હોય કે અત્યારના અમેરિકાના આધુનિક શાસ્ત્રો,
બધા શાસ્ત્રોની એક ટૂંકી અને ટચ વાત છે કે બીજાને સમજાવતા પહેલા એ વ્યક્તિને સમજતા શીખો. સમજણ શક્તિ શું છે એના માટે તમને એક સરસ મજાનો ફોટો બતાવો. તમે આ ફોટામાં સળિયા જોઈ શકો છો, તમને લાઈનો દેખાય છે, તમે બધા જોઈ શકો છો. આ ફોટો, આ લાઈનો અત્યારે તમને ત્રાસી લાગે છે, વાકી ચૂકી લાગે છે, આડી અવળી લાગે છે, પરંતુ તમે એકાગ્રતા કરો, થોડી નજરને સ્થિર કરો, તમારી નજર બદલાણી. તમને લાગે છે ને હવે બધી લાઈનો સીધી છે, એક પણ લાઈન ત્રાસી નથી, પણ પ્રથમ નજરે તમને દેખાય છે જુદું અને છે જુદું. દુનિયાની મોટા ભાગની ઘટનામાં આવું જ કંઈક હોય છે. આપણે જ્યારે સામેવાળી વ્યક્તિને સમજવામાં થાપ ખાઈએ ત્યારે સામેવાળી વ્યક્તિ આપણને ન સમજી શકે. આપણે જ્યારે સામેવાળી વ્યક્તિને સમજવામાં ભૂલ કરીએ ત્યારે સામેવાળી વ્યક્તિ પણ આપણને સમજવામાં ભૂલ કરે છે. આ સંબંધનું એક સમજવા જેવું પાસું છે. પતિ આગ્રહ રાખે પત્ની મને સમજે, પત્ની આગ્રહ રાખે પતિ મને સમજે, એના કરતાં બંને જો બદલી નાખે, અભિગમ ચેન્જ કરે કે હું પહેલા સામેવાળી વ્યક્તિને સમજું, તો સંબંધો છે ને એવા સુમધુર સ્થાપિત થાય. ઘર ઘર પરમાત્માનું ઘર બની જાય, નંદનવન બની જાય. પણ સાથે સાથે બે વસ્તુ જોઈએ. મેં કહ્યું ને, સમજ શક્તિ ઓર સહન શક્તિ. થોડી સમજણ પણ જોઈએ, અને સામેવાળી વ્યક્તિ આપણને ન સમજી શકે ત્યારે સહન શક્તિ જોઈએ. આપણો આજનો આગ્રહ આજે ને આજે એ વ્યક્તિ આપણને સમજી લે એવો હોય છે, પરંતુ એ ન સમજી શકે ત્યારે આપણે થોડું સહન કરવું જોઈએ, થોડું જતું કરવું જોઈએ. તમે આ બીજો ફોટો જોઈ શકો છો, દિવાસળીઓ સળગી રહી છે. દિવાસળીઓનો સ્વભાવ છે સળગવાનો અને સળગાવવાનો. જીવ પ્રાણી માત્રનો સ્વભાવ અહંકારનો છે. અહંકારનો સ્વભાવ છે અનેક પ્રકારની ઉપાધિઓ સર્જવાનો. આ દિવાસળીઓ સળગી રહી છે, એકવાર આગ લાગે ને પછી આગને કોણ ઠારી શકે. પણ આ ચિત્રમાં તમને દેખાય છે, ચિત્ર સમજવા જેવું છે. આ ચિત્ર જેણે સર્જ્યું છે એને લાખ વખત ધન્યવાદ આપવાનું મન થાય. એક દિવાસળી ખસી જાય, પાછી હટી જાય, તો પરિણામ કેટલું સરસ આવે. આગળ મોટો વિનાશ થઈ રહ્યો છે, અટકી ગયો. એમ ઘણી વાર આપણે થોડું સહન કરી લઈએ, થોડું જતું કરીએ, થોડું છોડી દઈએ, ત્યારે જે મોટો વિનાશ થવાનો હોય ને એ અટકી જાય છે. પણ જ્યારે દરેક વ્યક્તિ પક્કડ રાખે, પોતાની વાતનો અતિ આગ્રહ અને દુરાગ્રહ રાખે, ત્યારે પોતાનું અને પોતાનાનું અતિ મોટું અહિત થતું હોય છે. આપણે ઘણી બધી વાતો સાંભળીએ છીએ શાસ્ત્રોમાં. તો તુકારામજી મહારાજ કેવા મોટા સંત હતા. પત્ની પ્રતિકૂળ હતી, કર્કશ સ્વભાવની હતી, અરે તુકારામજી મહારાજને કેટલી વાર મારતી, ગાળો દેતી, તેમ છતાં આવા મોટા સંત અને ભક્ત એનું જીવન સુમધુર સંબંધવાળું હતું. કઈ સમજણ રાખતા હશે, કેવી સહનશક્તિ એ લોકો કેળવી હશે. આવી વિકૃત અને વિચિત્ર સ્વભાવવાળી વ્યક્તિ સાથે પણ એમના સંસાર સારી રીતે ચાલતા હતા, અને આજે બધી રીતે સાનુકૂળ વ્યક્તિત્વ હોય, તેમ છતાં એક નાની એવી બાબત, નાની એવી બાબત માં કેટલું મોટું નુકસાન ચારે બાજુ થઈ રહ્યું છે. માટે સમાજે સંબંધોને રોજ રોજ ડાયલિસિસ કરવી પડે છે. એને અટકાવવી હોય તો સંબંધોને સલામત રાખવાની આટલી ચાવી છે, થોડી સમજણ શક્તિ કેળવો અને થોડી સહન શક્તિ કેળવો. તમારો કોઈ પણ સંબંધ ક્યારેય પણ નુકસાનકારક નહીં બને.